નમસ્કાર. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 17 ગરીબી અને બેરોજગારી ભાગ 4. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ભારતની અંદર ગરીબી ઘટાડવા માટેની મુખ્ય સરકારી ઉપાયોની સમજૂતી આપો. એની અંદર આપણે 8મા ક્રમે આવે છીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના. તો આ યોજના હેઠળ દરેક સભ્યપદે પોતાના મત વિસ્તારના દત્તક લીધેલા ગામમાંથી શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડીને તેમજ વિવિધ કામો દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરી તેને આદર્શ ગ્રામ યોજના બનાવવાનો હોય છે. એટલે કે ગામની અંદર શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવાની, જે દ્વારા રોજગારીની તકોનું નિર્માણ કરવું, જેને આપણે શું કહીએ છીએ, આદર્શ ગ્રામ યોજના. 9મા નંબર છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંયધરી યોજના, મનરેગા. આ મનરેગા યોજના હેઠળ ભારત સરકારના ગરીબી નિવારણનો એક મુખ્ય કાર્યક્રમ છે. આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે, વ્યાજબી દામના સૂત્ર અમલી બની આ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબ દીઠ એક સભ્યને નાણાકીય વર્ષમાં 100 દિવસની વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. એટલે કે બેરોજગારીનું ભથ્થા પ્રમાણે એને કામ 100 દિવસનું કામ આપવામાં આવે છે અને એ દ્વારા વેતનયુક્ત રોજગારી આપવામાં આવે છે. કામ માગ્યા પછી સરકાર કામ પૂરું ન પાડી શકે તો વ્યક્તિને બેકારી ભથ્થું આપવામાં આવે છે. એટલે કે કામ જો સરકાર ના આપી શકે તો તેને 100 દિવસના રોજગારી આપવામાં આવે છે. મનરેગા યોજના હેઠળ ગામની અંદર કૂવા, શૌચાલયો અને ઇન્દિરા આવાસના બાંધકામમાં મંજૂરી, ઢોર, છાપરી, જૈવિક ખાતર, જમીનને સમથળ કરવી, માછલીની સુકવણી, કેનાલ સફાઈ, રસ્તા પર વનીકરણ, જળ સંગ્રહ, એના જેવા ગ્રામોદ્ધારના કામો આની અંદર મહાત્મા ગાંધી એટલે કે મનરેગા કાર્યક્રમ હેઠળ કરવામાં આવે છે. આમ આ યોજનાનો ગ્રામજનોને રોજગારીની બાંયધરી આપીને તેમને ગરીબી રેખાથી ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એટલે 2 ગુણનો પ્રશ્ન પૂછાય, 3 ગુણની અંદર ટૂંકનદ આપો. મનરેગા કાર્યક્રમ અથવા તો મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંયધરી યોજના બાંયધરી આપે છે શાની, તો 100 દિવસની રોજગારીની, કે જેથી કરીને ગરીબી રેખાથી ઉપર લાવી શકે. મિશન મંગલમ, તો આ યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબી નીચે જીવતા કુટુંબ, મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને તેમને તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી બનાવવાના ગૃહઉદ્યોગો દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવે છે, કે જેથી કરીને મિશન એટલે કે સખી મંડળોને સ્વસહાય પોતે પોતાની સહાય કરી શકે એ માટે તેમને એક જૂથ બનાવવામાં આવે છે. જૂથને તાલીમ આપવામાં આવે છે અને તાલીમ દ્વારા તે પાપડ, અથાણા, અગરબત્તી વગેરે બનાવવાના ગૃહ ઉદ્યોગો શરૂ કરી શકે છે. આગળ વાત કરીએ તો દંતોપંત ઠેગડી કારીગર વ્યાજ સહાય યોજના. આ યોજના હેઠળ રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સગવડ પૂરી પાડવામાં આવે છે. એટલે કે હસ્તકલા અને હાથશાળાના જે કુટીર ઉદ્યોગો છે એ કુટીર ઉદ્યોગવાળા ને કારીગરોને કાચા માલની ખરીદી માટે સૌથી ઓછા વ્યાજની બેંક લોનની સગવડ પૂરી પાડવામાં આવે છે. 12મા ક્રમે છે જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના. ગ્રામ્ય વિસ્તારમાં સ્વરોજગારીની તકો પૂરી પાડવા, એ વિસ્તારના બેરોજગારોને ઉદ્યોગ સ્થાપવા, જમીન, યંત્ર સામગ્રી, વીજળી વગેરે માટે સબસિડી રૂપે આર્થિક મદદ આપવામાં આવે છે. એટલે કે સરકારનો સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો કાર્યક્રમ આ યોજનાનો જ એક ભાગ છે. એટલે કે સ્વરોજગારીની તકો પૂરી પાડી, બેરોજગારોને ઉદ્યોગ સ્થાપવા, જમીનની યંત્ર સામગ્રી, વીજળી માટે સબસિડી માટે આર્થિક સહાય આપવામાં આવે છે, અને જે દ્વારા જ્યોતિ ગ્રામોદ્ધાર વિકાસ યોજના કહે છે. બાજપાઈ બેંકેબલ યોજના. આ યોજના હેઠળ જેમની ઉંમર 18 થી 65 વર્ષની હોય, ઓછામાં ઓછું 4થું ધોરણ પાસ કર્યું હોય એવા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના બેરોજગારોને તાલીમ આપીને તથા વારસાગત કારીગરનો ધંધો માટે નિયત રકમનું ધિરાણ આપીને સ્વરોજગારી દ્વારા ગરીબી નિવારણ માટેના પ્રયાસો કરવામાં આવે છે. એટલે કે 18 થી 65 વર્ષના લોકોને જેમણે ધોરણ 4થું પાસ કર્યું હોય એવા વ્યક્તિને શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારમાં તાલીમ આપીને જેમનો પરંપરાગત છે, વારસાગત ધંધો છે, એ ધંધામાં ધિરાણ આપીને સ્વરોજગારી માટે પ્રયાસ કરવામાં આવે છે. એગ્રો બિઝનેસ પોલિસી.
એગ્રો બિઝનેસ પોલિસી 2016 દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફ્રૂટ પ્રોડક્શનની નિકાસોની મદદ કરવાની તેમજ એગ્રો ફ્રૂટ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને લગભગ 1,00,000 લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકેલી છે. એટલે કે 2016 એગ્રો બિઝનેસ પોલિસી સ્થાપવા આવી અને એ દ્વારા આમ સરકારે આવા ગરીબી ઘટાડવા માટેના આવા 17 જેટલા ઉપાયો કાર્યક્રમો એમણે મૂકેલા છે. તે વિના પણ બીજા ઘણા બધા કાર્યક્રમો અમલમાં આવેલા જોવા મળે છે. આગળનો મુદ્દો આપણે એની ચર્ચા કરીએ તો ગરીબીનો અર્થ જણાવી તેના પ્રકારો વિશે ચર્ચા કરો. બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિશે ચર્ચા કરો. તો બેરોજગારી એટલે શું? તો કે બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા હોય 15-60 વર્ષની ઉંમરના લોકોને જે કામની શોધમાં હોય છતાં કામ મળતું ન હોય તેવી ઊભી થયેલી ફરજિયાત પરિસ્થિતિને શું કહે છે? બેરોજગારી. 15-60 વર્ષ કામ કરવાની ઈચ્છા હોય, શક્તિ હોય, લાયકાત હોય છતાં કામ મળતું ન હોય તેવી ઊભી થયેલી પરિસ્થિતિને શું કહે છે? બેરોજગારી. આપણે બેરોજગારીના પ્રકારોની ચર્ચા કરીએ તો એક ઋતુગત બેરોજગારી. તો ઋતુ એટલે ખેતી ક્ષેત્રની અંદર જોવા મળે છે કે જ્યાં સિંચાઈની પૂરતી સગવડો નથી, વરસાદની અનિયમિતતા છે, વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3-5 મહિના સુધી ખેડૂતો, ખેતમજૂરોને ગણોત્યા વગેરે બેરોજગાર રહેવું પડે છે તેવી ઊભી થયેલી ફરજિયાત સ્થિતિને ઋતુગત અથવા મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. ઘરસંજન્ય બેરોજગારી. તો ચીજ વસ્તુના ઉત્પાદન એકમોમાં જૂની ટેકનોલોજીને સ્થાને નવી ટેકનોલોજી અપનાવવામાં આવે ત્યારે શું થાય છે? અમુક સમય માટે શ્રમિકોને બેરોજગાર રહેવું પડે છે. આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારીને આપણે શું કહીએ છીએ? ઘર્ષણજન્ય બેરોજગારી કહીએ છીએ. માળખાગત બેરોજગારી. તો ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોમાં અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાઓને અભાવે માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. જેને આપણે શું કહીએ છીએ? માળખાગત. જે આપણું જે માળખું છે એને ઊભી થતી કયું છે? તો કે આપણું પછાતપણું છે, સામાજિક રૂઢિઓ છે, રિવાજો છે, નિરક્ષરતા છે. આ બધાને કારણે બેરોજગારી પણ ઉદ્ભવે છે. પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. વ્યક્તિ દેખીતી રીતે કામમાં રોકાયેલી હોય પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, અર્થાત એટલે કે તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ ઘટાડો થતો ન હોય તેવી સ્થિતિને શું કહે છે? પ્રચ્છન્ન અથવા છુપી બેરોજગારી કહીએ છીએ. એટલે એક ખેતરની અંદર કામ કરવા 10 માણસની જરૂર હોય પણ 15 માણસ હોય તો બીજા 5 રહેલા છે, 5ને આપણે શું કહે છે? પ્રચ્છન્ન બેરોજગાર કહીએ છીએ. ઔદ્યોગિક બેરોજગારી. તો ઔદ્યોગિક ક્ષેત્રે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને લાંબા કે ટૂંકા સમય માટે કામ વિનાનું થવું પડતું હોય એવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહીએ છીએ. શિક્ષિત બેરોજગારી. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિ બેરોજગારીની સ્થિતિને આપણે શું કહીએ છીએ? શિક્ષિત બેરોજગારી કહીએ છીએ. ભારતની અંદર બેરોજગારીનું વિશાળતાનું પ્રમાણ અથવા સ્વરૂપ વર્ણવો. તો ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ કેવું છે? તો ભારતમાં બેરોજગારીનું પ્રમાણ આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે, તેમાં દેશમાં તેનું પ્રમાણ ખૂબ જ વધારે ને વ્યાપક જોવા મળે છે. ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા નેશનલ સેમ્પલ સર્વે એટલે કે NSSના આધારે ભારતમાં બેરોજગારીનો વિશાળતાનો આપણને ખ્યાલ આવે છે. એટલે કે 2011ની વસ્તીમાં ભારતમાં 116 મિલિયન લોકો બેરોજગાર હતા. એમાંથી 32 મિલિયન લોકો અશિક્ષિત બેરોજગાર, 84 મિલિયન લોકો શિક્ષિત બેરોજગાર. દેશની અંદર 15-24 વર્ષની ઉંમરના અંદાજે 4.70 કરોડ લોકો એ બેરોજગાર જોવા મળે છે. લેબર બ્યુરોના સર્વે મુજબ ઈસવીસન 2013-14 ભારતમાં બેરોજગારીનો દર કેટલો હતો? 5.4%. આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 10,012 વ્યક્તિ એટલે કે 1.2% જેટલો જોવા મળે છે. ઈસવીસન 2009-10 ભારતમાં શહેરી વિસ્તારમાં 10,034 વ્યક્તિઓ એટલે કે 3.4%, ગ્રામ્ય વિસ્તારમાં 16 વ્યક્તિ એટલે કે 1.6% બેરોજગાર હતી. ઈસવીસન 2013 ભારતમાં સ્ત્રીઓને બેરોજગારીનો દર 7.7% જોવા મળે છે.
ભારતની અંદર વાત કરીએ તો કયા કયા રાજ્યોની અંદર બેરોજગારીનું પ્રમાણ વધારે છે, તો સિક્કિમ, કેરળ, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, જમ્મુ કાશ્મીર, ત્રિપુરા વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે, જ્યારે હિમાચલ પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ, ગુજરાત વગેરે રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ ક્રમશઃ બહુ જ ઓછું જોવા મળે છે. એમ કહેવાય કે અંદાજ મુજબ ભારતમાં ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વિશ્વની કુલ વસ્તીના 66% યુવાનો જોવા મળે છે. એટલે એ રીતના ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે. હવે બેરોજગારી ઉદ્ભવે સાથે એના કારણો જોઈએ તો એક છે વસ્તી વધારો. તો શિક્ષિત યુવક યુવતીઓમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન, તેમનામાં ટેકનિકલ અને પ્રાયોગિક જ્ઞાન કે કૌશલનો અભાવ એક જોવા મળે છે. ઔદ્યોગિક વિકાસના ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી ઊભી કરવામાં નિષ્ફળતા મળેલી છે. કૃષિ ક્ષેત્રે વરસાદની અનિયમિતતા અને સિંચાઈની અપૂરતી સગવડો તેમજ ખેતીના વ્યવસાયમાં જોખમોનું વધેલું પ્રમાણ એ પણ બેરોજગારીમાં વધારો કરે છે. આજના યુવાનોને કૃષિ વ્યવસાય પ્રત્યે ઉદાસીનતા, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ, ગ્રામોદ્યોગ, કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગની નબળી સ્થિતિ, જ્ઞાતિપ્રથા, સંયુક્ત કુટુંબની વ્યવસ્થાને કારણે કૌટુંબિક ધંધા કે પરંપરાગત વ્યવસાયને મળતી પ્રાથમિકતા, એને કારણે પણ બેરોજગારી જોવા મળે છે. નવા ઉદ્યોગ ધંધા શરૂ કરવા માટે યુવાનોમાં સાહસનો અભાવ જોવા મળે છે. યુવાનોમાં ટેકનિકલ જ્ઞાન, તાલીમ કે અનુભવનો અભાવ જોવા મળે છે. માનવ શ્રમની અગતિશીલતા અને તેનું ખામીયુક્ત આયોજન જોવા મળે છે. બચતોના ઓછા પ્રમાણને કારણે નવા મૂડી સર્જનના દરમાં ઘટાડો થતેલો જોવા મળે છે. એટલે એના કારણે આ બેરોજગારીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો આજે આપણે આ ભાગની અંદર વાત કરી, આપણે એ ગરીબી ઘટાડવા માટેના કાર્યક્રમોની ચર્ચા કરી, બેરોજગારીનો અર્થ અને તેના પ્રકારો, બેરોજગારીના પ્રકારો, ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી, શિક્ષિત બેરોજગારી, આ પારિભાષિક શબ્દની અંદર પણ આ પ્રશ્ન પૂછી શકે છે અને કારણ સવિસ્તાર પ્રશ્નમાં પણ પૂછી શકે છે. બીજો પ્રશ્ન આપણે જોયો ભારતમાં બેરોજગારીનું વિશાળતાનું સ્વરૂપ. આગળનો બીજો પ્રશ્ન જોયો આપણે બેરોજગારીના કારણો. હવે આપણે ભાગ 5ની અંદર બેરોજગારીની અસરો ઘટાડવા માટે અને સરકારી યોજનાઓ અને કાર્યક્રમો વિશેની ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.